નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પારસ ચૌહાણ આવકારું છું લાસ્ટ વિડીયોમાં તમે કેટલાક ફેક્ટ જોયા આ જે વિડીયોની અંદર આપણે બાકી હતા ફેક્ટ જોવા માટે છે એ કામ કરવાનું છે સૌ પ્રથમ ટુ એવું આપણે આને ટોપિક આપી દીધો છે મતલબ કે પહેલો વિડીયો કમ્પ્લીટ કર્યો બીજો વિડીયો છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓકે હવે આની અંદર જ હું તમને દસ મુદ્દા આપીશ કમ્પ્યુટર વિષયના સૌ પ્રથમ બરાબર તો ચલો આપણે ટાઈમ બગાડ્યા વગર કામ શરૂ કરી દઈએ

કે મદ્રાસમાં આવેલી આઈઆઈટી એ બનાવ્યું છે ચલો તમારે ઓપ્શન છે એ જોવાના છે વ્યવસ્થિત આવા ઓપ્શન તમને મળશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ મદ્રાસમાં આવેલી આઈઆઈટી સંસ્થા છે મદ્રાસની આઈઆઈટી એમણે બનાવેલું છે ઓકે હું પેનનો પોઈન્ટ જરા એડજસ્ટ કરી લઉં ઓકે ચલો રેડી જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ ફોટો દેખાડું તમને આ સંસ્થા છે આઈઆઈટી મદ્રાસ એમણે બનાવેલું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તમે નામથી તો વાકેફ જ હશો બરાબર છે તમને કંઈ કહેવાની જરૂર નથી ચલો એના પછીનો પ્રશ્ન આગળ વધીએ કમ્પ્યુટર જગતનો સૌ પ્રથમ પ્રોગ્રામર મતલબ કે પ્રોગ્રામ કોણે બનાવ્યો તો સૌથી પહેલો કમ્પ્યુટર જગતનો સૌ પ્રથમ પ્રોગ્રામ તરીકે કોને ઓળખવામાં આવે છે હવે આ પ્રશ્ન એકદમ ઈઝી છે જૂના વિદ્યાર્થીઓને એમ થાય કે આ પ્રશ્ન આવા પ્રશ્નો શું કામ ભારતભાઈ લાવે છે પણ નવો વિદ્યાર્થી હશે તો એને નહીં ખબર હોય તો એની માટેનો પ્રશ્ન છે તમારે કાંઈ નથી કરવાનું થોડી શાંતિ રાખવાની છે ઓકે ઓપ્શન એ છે ચાર્લ્સ બેબેજ ઓપ્શન બી છે પાસ્કલ ખરેખર અહીંયા લખવાનું હતું પાસ્કલ ઓકે પાસ્કલ ઓપ્શન ઓપ્શન સી છે છે વિલિયમ ઓટ્રિડ ડી લેડી અગસ્તા જોયો હશે કદાચ તમે આઠમાં નવમાં ધોરણની બુકમાં આમના વિશે સાંભળવું જોઈએ લેડી અગસ્તા છે એણે દુનિયાનો સૌપ્રથમ પ્રોગ્રામ બનાવ્યો તો હતો નંબર સિસ્ટમને આધારે કઈ નંબર સિસ્ટમના આધારે બાયનરી નંબર સિસ્ટમના આધારે ઓકે તો એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ

પહેલા તો હું આખા નામ કહી દઉં કોબોલ નું આખું નામ થાય કોમન હવે આ કાઢ નાખીએ કોબોલ નું આખું નામ સમજાવું છું તમને કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ કોબોલ નું આખું નામ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ અને ફોર્ટ્રેન નું આખું નામ સમજાવી દઉં ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ફોર્tran નું આખું નામ થશે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ઓકે સાચો જવાબ આવે છે ડી ફોર્મ્યુલા ટ્રાન્સલેશન સૌપ્રથમ હાઈ લેવલ ભાષા જે હતી એ હતી ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ઓકે ફોર્tran હાઈ લેવલ ભાષા જે છે એ સૌપ્રથમ આવશે ફોર્tran ફોર્મ્યુલા ટ્રાન્સલેશન આખું નામ પરીક્ષામાં વારંવાર પૂછાય છે એના પછી સૌપ્રથમ વ્યવસાયિક હેતુ માટે ધંધાકીય હેતુ માટે ઉપયોગમાં આવેલી લેંગ્વેજ કઈ ધંધાકીય હેતુ માટે તો આમાં ઘણી બધી ભાષાઓ આપેલી છે PHP એનું આખું નામ થશે હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર .net આપી છે કોબોલ આપી છે અને C++ આપી છે આમાં જવાબ આવશે કોબોલ સાચો જવાબ આવશે કોબોલ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ હમણાં જે આગળ ચર્ચા કરી વ્યવસાયિક હેતુ માટે કોબોલ અને સૌપ્રથમ કેતો ફોરટ્રેન એટલું યાદ રાખવાનું છે બે ભાષાઓને લઈને પ્રશ્નો વારંવાર પૂછાયા કરે છે પછી સૌપ્રથમ બુક વેચાણ માટેની વેબસાઈટ શું વેચાણ માટેની

તમારી સામે જવાબ તમે એક જ વેબસાઇટ સોરી આ બે ઓળખો છો એમેઝોન કે ફ્લિપકાર્ટ પણ તમે ક્યારેય સ્વીકારી ન શકો કે આ વેબસાઇટ બુકો વેચવા માટે બની હશે તમે સ્વીકારી ન શકો બુક ઉપરથી તમે છે ને કોઈ ટિક કરો બેમાંથી આમાં સાચો જવાબ આવે બી એમેઝોન બુક વેચવા માટે સૌપ્રથમ બનાવી હતી અત્યારે બુકથી લઈને છાણા બધું મળે છે છાણાય મળે ઓનલાઈન બરાબર આ Amazon ની અંદર તો સૌપ્રથમ બુક વેચાણ માટેની વેબસાઇટ આવશે એમેઝોન ત્યારબાદ સૌપ્રથમ મોબાઈલ નેટવર્ક લોન્ચ કયા દેશે કર્યું ફાઈવજી નેટવર્ક અત્યારે તમે યુઝ કરો છો બધાય બરાબર છે ઇન ફ્યુચર આવશે આપણે તો નથી કરતા કોમન યુઝર નથી કરતા પ્રોફેશનલ યુઝર બધા કરે છે ફાઈવજી નેટવર્ક તો ફાઈવજી નેટવર્ક છે લોન્ચ કયા દેશે કર્યું હતું જવાબ આવશે દક્ષિણ કોરિયા તમને ખબર જ હશે મારે તમને ખાલી ભેદ સમજાવવાનો હતો કોરિયા ખાલી નહીં યાદ રાખવાનું ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા આ બે દેશ છે દક્ષિણ કોરિયા યાદ રાખવાનું છે બરાબર છે 5G નેટવર્કની જ્યારે વાત આવે સૌપ્રથમ કોણે લોન્ચ કર્યું દક્ષિણ કોરિયા નામના દેશે અને એની સાથે જ એની જેવો ભળતો સવાલ સૌપ્રથમ 5G મોબાઈલ જોજો મોબાઈલ લોન્ચ કરનાર કંપની કઈ તો હવે મોબાઈલ બનાવનાર કંપનીનું નામ લખ્યા છે એમાં એટલે કે રેડમી હલકુ વાળી બરાબર છે પછી રિયલમી તમે બધા આવા મોબાઈલ વાપરો જ છો એપલ કંપની અને ઓપ્શન ડી છે સેમસંગ એમાંથી સાચો જવાબ આવશે સેમસંગ સેમસંગ કંપનીએ દુનિયાનો સૌપ્રથમ ફાઇવજી મોબાઈલ લોન્ચ કર્યો હતો જે તે સમયે આગળ ચર્ચા કરીએ ઓકે આમાં જવાબ આવશે સેમસંગ દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક એટલે શું તો કે કમ્પ્યુટરનું જોડાણ વિવિધ કમ્પ્યુટરનું જોડાણ કરો

આખું નામ થશે એડવાન્સ નામ થશે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી આવું નામ થશે આમાં ઓપ્શન કયું આવશે તો કે સી આરપા જે છે એ દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક હતું જો અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું એના પછી આગળ ચર્ચા કરીએ ભારતનું સૌપ્રથમ નેટવર્ક કયું ભારતનું સૌપ્રથમ

ભારતનું સૌપ્રથમ સર્વિસ પ્રોવાઈડર ખરેખર અહીંયા લખવું જોઈએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પ્રોવાઈડ એટલે પૂરું પાડવી જેને શોર્ટમાં આઈએસપી તરીકે ઓળખવામાં આવે આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર કંપની કઈ હતી ભારતમાં બરાબર છે આઈડિયા હતી બીએસએનએલ હતી વીએસએનએલ હતી કે હચ હતી પેલા હચ આવતું તમને ખબર હોય તો અત્યારે તો એનું વડાફોન થઈ ગયું વડાફોન પાછું આઈડિયામાં મળી ગયું અને એ કંઈક વીઆઈ થઈ ગયું બરાબર તમને મોસ્ટ ઓફ તો ખબર જ હોય બીએસએનએલ કે વીએસએનએલ બરાબર છે એવું કાઈક નામ આવે છે પણ સૌપ્રથમની વાત કરશું સૌપ્રથમ તો જવાબ આવશે વીએસએનએલ એટલે કે આપણા કેસમાં જવાબ આવશે સી વીએસએનએલ બરાબર છે એની જેવો એક બીજો પ્રશ્ન આપું બરાબર એની જેવો જ એક બીજો પ્રશ્ન આપું ભારતમાં બહોળા પ્રમાણમાં સેવા પૂરી પાડનાર કંપની કઈ બહોળા પ્રમાણમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર કંપની કઈ

અને એક નવા મુદ્દાની ચર્ચા કરીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર